तो गुजरात मेडिकल फार्मसी एसोसिएशन द्वारा ताजेतर में बनासकांठा जिला में ड्रग्स इंस्पेक्टर ने लांच लेता एसबीए रंगे हाथ झड़पी पड़ता गुजरात मेडिकल एसोसिएशन फार्मसी द्वारा तेनी उजवणी करवामां आवी। तो गुजरात मेडिकल एसोसिएशन प्रमुख द्वारा जणाववामां आव्युं हतुं के बनासकांठा छेवाड़ा विस्तारों में फार्मसी वगर केटलीय मेडिकलो चलती होय छे, ज्यां ड्रग्स इंस्पेक्टर द्वारा चलावा माटेना पैसानी पण मांगणी करता होवानी बूमरा उठवा पामे छे। त्यारे बनासकांठाना ड्रग्स इंस्पेक्टर ताजेतरमां एसीबीना हाथे झड़पाई जता गुजरात फार्मसी एसोसिएशन द्वारा तेनुं फफड़ाट फोड़ी अने उजवणी करी हती। वधुमां जणाव्युं हतुं के हवेथी जो कोई ड्रग्स इंस्पेक्टर सावचेत थई जजो, नकर पछी तमारी खेर नथी। બનાસકાંઠાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી વર્ષોથી ભ્રષ્ટાચારથી ખદખદી રહી છે। ભ્રષ્ટાચારી ડ્રગ ઇન્સ્પેક્ટરો વિઝિટ કરવા માટે પણ મેડિકલ સ્ટોરવાળા પાસે પૈસા ઉઘરાવતા હોવાની રાવ લાંબા સમયથી ચાલી રહી છે। બનાસકાંઠા જેવા અંતિયાળ વિસ્તારમાં ફાર્મસીની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોરો ધમધમી રહ્યા છે અને આ બધી બાબતે વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થતી ન હતી, જેના કારણે બનાસકાંઠાની જનતાનું આરોગ્ય જોખમાયું હતું। ત્યારે એસીબી દ્વારા તાજેતરમાં ડ્રગ ઇન્સ્પેક્ટર ચિત્રાંગ પટેલને રંગે હાથે પકડતા ફાર્માસિસ્ટોમાં ખુશી વ્યાપી ગઈ છે અને આજે ડ્રગ ઓફિસ ખાતે ભેગા થઈ ફટાકડા ફોડી અને ભ્રષ્ટાચાર બંધ કરો સ્લોગન લખેલી કેક કાપી અને એની ઉજવણી કરે છે અને આ ઉજવણી કરી અને આખા ગુજરાતના તમામ ડ્રગ ઇન્સ્પેક્ટર અને ડ્રગ વિભાગના અધિકારીને એક મેસેજ આપ્યો છે કે સુધરી જજો, નહીં તો ઘર ભેગા જવા તૈયાર છે। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન। થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।